મિત્રો, નાણાવટી ઇંગ્લિશ એકેડેમીની યુટ્યુબ ચેનલ કેતન નાણાવટી ગાંધીનગર ના ડિસ્ક્રિપ્શનમાં આપણે બે પ્રોમિસ આપવામાં આવેલા. એમાં પહેલું પ્રોમિસ હતું કે અમે ખૂબ જલ્દીથી સ્પોકન ઇંગ્લિશના લેક્ચર્સની સિરીઝ લઈને ઓનલાઈન હાજર થઈશું. તો મિત્રો, આજે અમે એ પ્રોમિસ પૂરું કર્યું છે. અમે એન્ડ્રોઇડના પ્લે સ્ટોર પર નાણાવટીઝ ઓનલાઈન સ્પોકન ઇંગ્લિશ કોર્સ લોન્ચ કર્યો છે, જેમાં ગ્રેમર, વોકેબ્યુલરી, ઓડિયો વિડીયો સેશન્સ અને ઓનલાઈન સપોર્ટ જેવા તમામ ફીચર્સ ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડના પ્લે સ્ટોર પર આ એપ ખૂબ નજીવી કિંમતે ઉપલબ્ધ છે. હવે આવે છે વાત અમારા બીજા પ્રોમિસની, અને એ હતું પર્સનાલિટી ડેવલપમેન્ટના લેક્ચર્સ વિશે. મિત્રો, પર્સનાલિટી ડેવલપમેન્ટ આ ખૂબ છેતરામણો શબ્દ છે, અથવા એવું કહો કે એને છેતરામણો બનાવી દેવામાં આવ્યો છે. આજકાલ બજારમાં ફેવિક્વિક ટાઈપ ચુટકી મેં ચિપકાય છાપ નુસ્ખાઓ ઢોલ પીટીને શીખવાડવામાં આવે છે. કપડાં કઈ રીતે પહેરવા, રેસ્ટોરન્ટમાં કઈ રીતે બેસવું, પ્લેનમાં કઈ રીતે વર્તણૂક કરવી, આ બધું ચુટકી મેં ચિપકાય છાપ નુસ્ખાઓ છે. અમે આને વ્યક્તિત્વ વિકાસ અથવા પર્સનાલિટી ડેવલપમેન્ટ નથી માનતા, કારણ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ એ કોઈ રાતોરાત બનતી ઘટના નથી. ઇટ ઇઝ નોટ એન ઓવરનાઇટ ફિનોમિનન, એક લાંબી પ્રક્રિયા છે. મિત્રો, તમારા સારા કપડાં કે તમારા દેખાવ, લુક્સ, એ કોઈ પણ વ્યક્તિને બે કલાક, બે દિવસ કે બે મીટિંગ્સ પૂરતું ઇમ્પ્રેસ કરી શકે છે, પરંતુ જો જીવનમાં આપ લાંબા ગાળાના સમૃદ્ધ સંબંધો ઈચ્છતા હોય, સાચી સફળતા કે સાચું જ્ઞાન ઈચ્છતા હોય, તો આવા બધા નુસ્ખાથી દૂર રહો અને વાણી, વિચાર અને વર્તણૂકમાં પરિવર્તન. જો આપણે આપણા વિચારોને બદલીશું તો આપણી વાણી બદલાશે, અને જો આપણી વાણી બદલાશે તો ઓટોમેટિકલી આપણી વર્તણૂક પણ બદલાશે. સો જો અંદરથી બહાર આવશે તો એ લાંબા ગાળાનું હશે. તો બજારમાં જે પર્સનાલિટી ડેવલપમેન્ટના લેક્ચર્સ ચાલે છે એવું મારી પાસે કશું નથી, અને હું એમાં બિલીવ પણ નથી કરતો. હું જે વાતો કરીશ એ આપણા વ્યવહારને બદલવાની, આપણા વિચારોને બદલવાની એવી વાતો કરીશ. આપણા સૌનો એક કોમન અનુભવ છે કે કોઈ વ્યક્તિના કપડાં આપણને જીવનભર યાદ નથી રહેતા, પરંતુ કોઈ વ્યક્તિએ આપણી સાથે આનંદપૂર્વક વાત કરી હોય, આપણા ખભે હાથ મૂકીને પ્રેમપૂર્વક આપણને કંઈ કહ્યું હોય, આપણી સાથે લાગણીસભર વ્યવહાર કર્યો હોય, તો આપણને એ વ્યક્તિ, એ પ્રસંગ, એ વાક્યો, એ શબ્દો જીવનભર યાદ રહી જાય છે. એક વખત મેં આનો પ્રયોગ કરેલો. એક પ્રાઇવેટ કંપનીમાં મારી ટ્રેનિંગ સેશન મારા ચાલતા હતા, તો મારી સામે 25-30 અધિકારીઓ બેઠા હતા. મેં ટ્રેનિંગનો થર્ડ ડે હતો, આઈ થિંક મેં લોકોને કહ્યું કે આજે હું આપને આપના સ્કૂલ લાઈફ વિશે કંઈ પૂછવા માંગુ છું. પછી મેં અધિકારીઓને પૂછ્યું કે આપ જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપના ફેવરિટ ટીચર કોણ હતો? મેં પાંચેક અધિકારીઓને આ સવાલ પૂછ્યો. પાંચે અધિકારીઓ એમના ફેવરિટ ટીચરના નામ મને જણાવ્યા. પછી મેં એમને બીજો સવાલ પૂછ્યો. મેં એમને કહ્યું કે આ ટીચર આપના ફેવરિટ કેમ હતા? તો એ લોકોએ જે જવાબ આપ્યો ને એ ખૂબ સમજવા જેવા હતા. એક અધિકારીએ કહ્યું કે એ ટીચર છે ને મને મારી માતાની જેમ રાખતા હતા. બીજા એક અધિકારીએ કહ્યું કે એ ટીચર મારા ફેવરિટ એટલા માટે હતા કારણ કે એ ક્યારેય મારતા નહોતા અને બહુ પ્રેમથી ભણાવતા હતા. એક અધિકારીએ કહ્યું કે મારા જે ફેવરિટ સર હતા ને એ ખૂબ હસાવતા હતા.
એક વ્યક્તિ એવું કહ્યું કે સર એ મારા ફેવરિટ મેડમ હતા અને એ મારા ફેવરિટ એટલા માટે હતા કે અમે રિસેસમાં બહુ રમીને આવ્યા હોઈએ, પસીના વાળા હોઈએ, તો અમે ક્લાસમાં આવીએ ને તો એ કાંસકાથી અમારા વાળ વિખાઈ ગયા હોય ને એ અમને ઓળી આપતા હતા. મિત્રો, મને આશ્ચર્ય એ થયું કે એક પણ અધિકારીએ એવું ન કહ્યું કે એ અમારા ફેવરિટ સર કે મેડમ એટલા માટે હતા કે એ જમાનાની સૌથી મોંઘી હોન્ડા સિટી કાર લઈને સ્કૂલમાં આવતા હતા એટલે મારા ફેવરિટ હતા. અથવા એક પણ અધિકારી એવું ના કહ્યું કે એ મારા ફેવરિટ એટલા માટે હતા કે મેડમ બહુ જ મોંઘી બનારસી સાડીઓ પહેરતા હતા અને ફોરેનના પરફ્યુમ્સ વાપરતા હતા એટલે મારા ફેવરિટ હતા, એવું કોઈએ ના કહ્યું. આનો અર્થ એ થયો આપણા કપડાં, આપણું પરફ્યુમ કે આપણી મોંઘીદાર ઘડિયાળ એમને એટલા ઇમ્પ્રેસ નથી કરતા જેટલા લાગણીસભર શબ્દો કે વ્યવહાર એમને ઇમ્પ્રેસ કરે છે. જે વ્યક્તિ આપણા વાણી અને વ્યવહારોથી આપણી તરફ આકર્ષિત થાય છે, આપણી સાથે સંબંધો બાંધે છે, એ આપણા જીવનમાં ખૂબ લાંબા ગાળા માટે આવે છે અને રહે છે. જે સંબંધો કપડાં કે લુક્સ કે એક્સેસરીઝ પર આધારિત હોય છે એ પરિસ્થિતિ સાથે બદલાતા હોય છે. તો મારા આવનારા વિડીયોઝમાં હું આવી જ બધી વાતો કરીશ, પરંતુ હું લિટરેચરનો વિદ્યાર્થી છું, હું સાહિત્યનો માણસ છું, એટલે મારી વાત રજૂ કરવા માટે હું હંમેશા નાનકડી વાર્તાઓનો સહારો લઈશ. મારી કોઈ પણ વાતની શરૂઆત હું નાનકડી વાર્તાથી કરીશ. વાર્તાથી એટલા માટે કારણ કે ભારત એ વાર્તાનો વૈભવ ધરાવતો દેશ છે. આપણે ત્યાં વાર્તાઓનો અખૂટ ખજાનો છે. આ સદીના પ્રચંડ મેધાવી ફિલોસોફર ઓશો રજનીશે તો એમના જીવન દરમિયાન હજારો વાર્તાઓ કહી હતી. એમની વાત એમણે વાર્તાઓ દ્વારા ખૂબ બેખૂબીથી રજૂ કરી હતી. હું મારા લેક્ચર્સની શરૂઆત 2 મિનિટની નાનકડી વાર્તાથી કરીશ. વાર્તાથી વાત કરવાની મજા એટલા માટે છે, પહેલું તો એ કે વાર્તા જીવનની કોમ્પ્લેક્સિટી સંકુલતાને ખૂબ સરળતાથી રજૂ કરે છે. અને વાર્તાની બીજી અને સૌથી મોટી મજા એ છે કે વાર્તા છે ને એ બહુ બધા લેયર્સ લઈને આવે છે, એની બહુ બધી પરતો હોય છે, એના બહુ બધા સ્તર હોય છે. વાર્તા એક એબ્સર્ડ પેઇન્ટિંગ જેવી હોય છે. દરેક વ્યક્તિ એમાંથી પોતાનો અર્થ તારવે છે. એબ્સર્ડ પેઇન્ટિંગ પોતે કશું કહેતું નથી, એ તમારા ઉપર છોડી દે છે કે તમે એમાં શું જોવો છો. વાર્તાની પણ એ મજા છે, એમાંથી શું બોધ લેવો એ તમારી વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. એવું બને કે હું કોઈ એક નજરિયાથી વાર્તા રજૂ કરું અને તમે એ વાર્તાને કોઈ બીજા જ નજરિયાથી ઉઠાવો, તો મેં મારા નજરિયાથી વાર્તાને કહી છે, તમે તમારા નજરિયાથી વાર્તાને માણી છે. વાર્તા તો એક જ છે, પરંતુ આપણે બંને એમાંથી તારવેલું સત્ય આપણું પોતાનું છે અને એમાંથી ઉઠાવેલી મજા એ આપણા પોતાની છે. તો હવે હું જે લેક્ચર્સ લઈને આવીશ એ બધામાં હું નાનકડી વાતો વાર્તાના રૂપે કરીશ. થોડા દિવસ પહેલા બનેલી એક ઘટના આપની સાથે શેર કરવા માંગુ છું. આપ સૌ જાણો છો હું અમદાવાદમાં સાબરમતી નદીને કિનારે રહું છું. હમણાં એક મિત્ર સાથે હું ચાલતો ગાયત્રી મંદિર શાહીબાગ દર્શન કરવા અમે નીકળ્યા. નદી કિનારે મંદિરના ઓટલે જઈને બેસવું મને ગમે છે.
અમે ચાલતા દર્શન કરવા નીકળ્યા. રસ્તામાં શાહીબાગ અંડરબ્રિજ આવ્યો તો અમે અંડરબ્રિજે પહોંચ્યા ને ત્યાં થોડો ટ્રાફિક જામ હતો. તો અમે નજીક જઈને જોયું ને તો એક રાજસ્થાની મોટી ટ્રક, ઓવરલોડેડ ટ્રક, અંડરબ્રિજ નીચે ફસાઈ ગઈ હતી. ના આગળ જાય ને પાછળ આવે, એના ઓવરલોડિંગના લીધે ફસાઈ ગઈ હતી. ટ્રાફિક ધીરે ધીરે જામ થતો હતો અને ઘણા બધા લોકો એમના વાહનમાંથી ઉતરીને સલાહ સૂચન આપતા હતા. એઝ યુઝ્યુઅલ ટ્રાફિક પોલીસમેન પણ બિચારો દોડતો આવીને પેલા ટ્રક ડ્રાઈવરને સૂચનાઓ મદદ કરતો હતો. હવે જ્યારે આ બધું ઘટનાક્રમ ચાલી રહ્યો હતો, અમે પણ ત્યાં હતા, તો એક અર્ધ પાગલ જેવી વ્યક્તિ ત્યાં ફૂટપાથ ઉપર ઉભી ઉભી હસતી હતી. ટ્રાફિક પોલીસ મેનની નજર એ અર્ધ પાગલ જેવી વ્યક્તિ ઉપર પડી અને એને હસતો જોઈને ટ્રાફિક પોલીસને ગુસ્સો આવ્યો. એટલે એને એ વ્યક્તિની સામે જોઈને કહ્યું કે બહુ દોડધાયો થાય છે તો તું આવીને સોલ્વ કર, આવ. કદાચ એવું બને કે ટ્રાફિક પોલીસ વાળા ભાઈ એ વ્યક્તિને ઓળખતા હોય, કદાચ એ એરિયામાં ડ્યુટી હોય એટલે ઓળખતા હોય, એવું બને. એટલે એને તો ગુસ્સો કર્યો. પેલા અર્ધ પાગલ વ્યક્તિને કહ્યું કે તું આવીને સોલ્વ કર. તો અમારા આશ્ચર્ય વચ્ચે એ અર્ધ પાગલ જેવી વ્યક્તિ કોન્ફિડન્સથી આગળ વધી અને આગળ વધીને ટ્રકની નજીક જઈને એ વ્યક્તિએ ટ્રકના બંને તરફના ટાયર્સમાંથી થોડી થોડી હવા ઓછી કરી નાખી. અને જેવું એણે ટાયર્સમાંથી હવા ઓછી કરી, ટ્રક મૂવ કરવા લાગી અને બે જ મિનિટમાં ટ્રક અંડરબ્રિજની બહાર નીકળી ગઈ. અને પાંચેક મિનિટમાં તો સમગ્ર ટ્રાફિક વિખેરાઈ ગયો. અમે બંને મિત્રો આ ઘટનાના સાક્ષી હતા. અમે ત્યાંથી મંદિર તરફ આગળ ચાલ્યા. મારા મિત્રએ મને કહ્યું કે આ ઘટનામાંથી શું શીખવા જેવું હતું, તને ખ્યાલ આવ્યો? મેં કહ્યું શું શીખવા જેવું હતું? મને કહે કે કોઈ માણસને એના કપડા ઉપરથી કે એના દેખાવ ઉપરથી જજ ન કરવું છે. દરેક વ્યક્તિમાં કંઈ એવું હોય છે જે શીખવા લાયક હોય છે. તો આ ઘટનામાંથી મને એવું લાગે છે કે આપણે કોઈને અંડર એસ્ટિમેટ ન કરવું જોઈએ અને એમાંથી કંઈક શીખવું જોઈએ. મેં કહ્યું કે આપની વાત સાચી છે. અમે થોડા આગળ ચાલ્યા. હું થોડો વિચારોમાં હતો એટલે મારા મિત્રએ મને કહ્યું કે કઈ વિચારે છે? મેં કહ્યું હા. મને કહે શું? મેં કહ્યું મને એવું લાગે છે કે મનમાં ભરાઈ ગયેલી હવા જો આપણે થોડી ઓછી કરીએ તો જિંદગીના રસ્તાઓ આસાન થઈ જાય એવું ના બને? એ મારી સામે જોતો રહ્યો, પરંતુ મારું ધ્યાન પક્ષીઓના કલરવમાં હતું. થોડામાં ઘણું સમજજો, આજે હું જાઉં છું. ખૂબ ઝડપથી બીજી વાતો લઈને આપની સમક્ષ હાજર થઈશ. બી હેપી, સ્ટે કનેક્ટેડ. મળતા રહીશું.